કેમ છે બાળકો, મજામાં? ટાઈમ ટેબલ પ્રમાણે આજનો વિષય આપણો છે ગુજરાતી. ગાલા, કલ્લોલ, ગુજરાતી, પર્યાવરણ, સ્વાધ્યાય, પોતી, ધોરણ 2, બરાબર? તમારે આજે આ ખોલવાની. આપણે આજે પ્રશ્ન નંબર 8 ચાલુ કરશું. પ્રશ્ન નંબર 7 સુધી આપણે ગયા પિરિયડમાં કરી લીધું, આજે તમને હું 8મો કરાવીશ, બરાબર? સાચો વિકલ્પ પસંદ કરીને સાચાની નિશાની કરો. પહેલું, અમે આ ઉંદરોથી હારી ગયા. તો એમાં ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા કે ઉંદરો ખૂબ વધારે હતા? તો પહેલામાં સાચાની નિશાની કરો. બીજું, વાંસળીવાળો નદી ઓળંગી ગયો. તો તેમાં વાંસળીવાળો નદીમાં ડૂબી ગયો કે વાંસળીવાળો નદી સામે કાંઠે પહોંચી ગયો, બરાબર? તો બીજામાં સાચાની નિશાની કરો. ત્રીજું, ચારે કોર હો હો હો. તો તેમાં બધી બાજુ સૌ હસતા હતા કે બધી બાજુથી જાત જાતના અવાજ આવતા હતા? તો બીજામાં સાચાની નિશાની કરવાની રહેશે, બરાબર? ચોથું, ઉંદરો સઘળા ટાળો તમે. તો ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ કે ગામમાંથી બધા ઉંદરો મૂકી જાઓ? તો ગામમાંથી બધા ઉંદરો લઈ જાઓ, પહેલામાં સાચાની નિશાની કરો. પાંચમું, છાનો માનો ચાલ્યો જાઓ. તો બોલ્યા વગર જતો રે કે બોલ્યા વગર આવતો રે? તો પહેલામાં સાચાની નિશાની કરો. પ્રશ્ન નંબર 9, યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો વાંસળીવાળાએ પહેલી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા, બરાબર? તો પહેલી ખાલી જગ્યામાં વાંસળી લખો અને બીજી ખાલી જગ્યામાં ઉંદર લખો. વાંસળીવાળાએ પહેલી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેની પાછળ ચાલ્યા. ચલો બીજું, ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાંસળીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યા રૂપિયા આપ્યા. તો પહેલી ખાલી જગ્યામાં લખો નદી અને બીજી ખાલી જગ્યામાં લખો 1000. ચલો બીજું એમાં કરો, ઉંદરો ને નદીમાં લઈ જનાર વાંસળીવાળાને ગામ લોકોએ 1000 રૂપિયા આપ્યા નહીં. ચલો ત્રીજું, વાંસળીવાળો ખાલી જગ્યા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી ખાલી જગ્યા લાગ્યો. તો પહેલી ખાલી જગ્યામાં લખો ગામ અને બીજી ખાલી જગ્યામાં લખો વગાડવા. વાંસળીવાળો ગામ વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો. ચલો ચોથું, વાંસળીવાળાએ બીજી વખત ખાલી જગ્યા વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેની પાછળ ચાલ્યા. તો પહેલી ખાલી જગ્યામાં લખો વાંસળી અને બીજી ખાલી જગ્યામાં લખો છોકરાઓ. વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેની પાછળ ચાલ્યા. ચલો પેજ ફેરવો. જો આ વાર્તામાં ને આ ચિત્ર નીચે સાચાની અને અન્ય વાર્તાના ચિત્ર નીચે ખોટાની નિશાની કરો. આ વાર્તામાં જે આપણે ચિત્ર આપ્યા છે એમાં સાચાની કરવાની છે અને બીજી વાર્તાની નીચે ખોટાની નિશાની કરો. જો પેલું વાંસળીવાળો છે તો આ વાર્તામાં વાંસળીવાળાનું ચિત્ર આપ્યું છે તો સાચાની નિશાની કરો. તરસ્યો કાગડો આ વાર્તામાં આપ્યું નથી તો તેની નીચે ખોટાની નિશાની કરો. આ વાર્તામાં જો વાંસળીવાળો બાળકો એની પાછળ દોડે છે આપ્યું છે ને તો તેમાં સાચાની નિશાની કરો. પછી લપલપ્યો કાચબૂત આ વાર્તામાં આપ્યું નથી તો તેની નીચે ખોટાની નિશાની કરો. ચલો પ્રશ્ન નંબર 11, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. તો પહેલું, ગામમાં ઉંદરો ક્યાં ક્યાં જોવા મળતા હતા? તો ગામમાં ઉંદરો ઘરમાં, બાગમાં, પેટીમાં, કબાટમાં જોવા મળતા હતા. પ્રશ્ન નંબર 2, ઉંદરો કેવા કેવા હતા? તો ઉંદરો નાના, મોટા, જાડા, પાતળા, કાળા, ધોળા
હતા. ત્રીજું, ઉંદરોને લીધે કઈ કઈ મુશ્કેલીઓ થતી હતી? તો ઉંદરોને લીધે લોકોને ખાવામાં, બેસવામાં, પીવામાં, ઊંઘવામાં, ચાલવામાં, ફરવામાં મુશ્કેલીઓ થતી હતી. ચોથું, વાંસળીવાળાએ શું પહેર્યું હતું? તો વાંસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે. પાંચમું, ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? તો ઉંદરોને દૂર કરવા ગામ લોકોએ વાંસળીવાળાને 1,000 રૂપિયા દેવાનું કહ્યું. છઠ્ઠો, વાંસળીવાળાનો અવાજ સાંભળી ઉંદરો કેવી રીતે આવ્યા? તો વાંસળીવાળાનો અવાજ સાંભળી ઉંદરો નાચતા, દોડતા અને કૂદતા આવ્યા. સાતમું, વાંસળીવાળો છોકરાને લઈને ક્યાં જાય છે? તો વાંસળીવાળો છોકરાને લઈને નદી તરફ જાય છે. આઠમું, ગામ લોકોએ વાંસળીવાળાને કેટલા રૂપિયા આપ્યા? ગામ લોકોએ વાંસળીવાળાને 1,000 રૂપિયા આપ્યા. ચલો, આ નીચે ગીતમાં ખૂટતા શબ્દ લોકો, આ ફરો ફરોને છોકરા, બરોબર, આ કાવ્ય આપણે આગળના પેજ ઉપર છે એ તમારે આમાં એમાંથી જોઈ જોઈને આ ખૂટતી લીટી છે એ તમારે પૂર્ણ કરવાની છે. જો ટીચરે પૂર્ણ કરી છે ને એવી રીતે ફરો ફરો ને છોકરા ભૂદરડી એવી રીતે પૂરી કરવાની રહે છે. ચલો બાય.